नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मीमोहन विद्यालय मोवास। चालो बाळको, आजे धोरण 3 विषय गुजराती, एमा बाळको छठो पाठ छे बतक अने अथवा पण हंस। तो चालो बाळको, आजे पाठ्यपुस्तक में प्रवृत्ति पण करीशुं, साथे साथे बाळको आपणे अभ्यास पण करीशुं। बाळको, तमारा पाठ्यपुस्तक में पाना नंबर 99 काढ़ो। तो बाळको, आज आपणे पाठ्यपुस्तक में केटलीक प्रवृत्ति पण करवानी छे अने पाठ्यपुस्तक में बाळको तमारे पेन्सिल द्वारा लखवानुं पण छे अने साथे साथे बाळको आपणे पाठ्यपुस्तक में केटलाक प्रश्नों छे ए प्रश्नोनो आपणे आजे अभ्यास पण करीशुं। तो बाळको, अहीं सूचना शुं लखी छे, जूथ में काम करो, दरेक शब्द माटे आपेला वाक्यो वाँचो, दरेक शब्द माटे एक नवो वाक्य बनावो अने लखो, तमारू वाक्य बीजा जूथना वाक्य साथे सरखावो। एटले के बाळको आपणे शुं करवानुं छे, एक नवो वाक्य बनावानुं छे, एटले के लखवानुं छे, अने पछी ए वाक्य आपणे शुं करवानुं छे, बीजा जूथना वाक्य साथे सरखावानुं छे। तो बाळको, अहीं पहेलुं छे सळव्यू, ધીમેથી હલ્યું। તો એમાં પહેલો પોઈન્ટ છે બાળકો, જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળગ્યું। બીજો પોઈન્ટ છે બાળકો, ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સળગ્યું। હવે બાળકો, આપણે વાક્યમાં લખવાનું છે એટલે કે સરખાવવાનું છે। તો બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલ દ્વારા લખવાનું છે કે સહેજ અવાજ થતાં જ ઘોડિયામાં ઊંઘતું બાળક સળવ્યું। હવે બાળકો, બીજું છે ડોક્યું કર્યું નજર નાખી। તો બાળકો, એમાં પહેલો પોઈન્ટ છે, રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું। બીજું પોઈન્ટ છે બાળકો, આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું। ત્રીજું પોઈન્ટ છે બાળકો, રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યું કર્યું। એટલે કે બાળકો, હવે આપણે વાક્ય સરખાવીશું। બારણું ખુલતા કોણ આવ્યું છે તે જોવા દાદાએ રજાઈમાંથી ડોક્યું કર્યું। એવી રીતે બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલ દ્વારા લખવાનું છે। ત્રીજું છે બાળકો, પ્રતિબિંબ અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ। એમાં પહેલો પોઈન્ટ છે બાળકો, મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું। બીજું પોઈન્ટ છે બાળકો, કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું। હવે બાળકો, આપણે વાક્ય સરખાવીશું। તો બાળકો, તમારે લખવાનું છે કે અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું। ચોથું છે બાળકો, સંતાન પુત્ર પુત્રી। તો એમાં પહેલો પોઈન્ટ છે બાળકો, બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી અને બીજો પોઈન્ટ છે બાળકો, પોતાના જે સંતાનો છે એ માતા પિતાની આજ્ઞા માને છે। તો બાળકો, હવે આપણે જૂથમાં વાક્ય સરખાવીશું કે આપણે સો ભારત માતાના સંતાન છીએ। પાંચમું છે બાળકો, સુરક્ષિત સલામત। એમાં પહેલું પોઈન્ટ છે બાળકો, પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે। બીજો પોઈન્ટ છે બાળકો, ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ। તો બાળકો, હવે આપણે જૂથમાં વાક્ય સાથે સરખાવીશું। તો બાળકો, તમારે પેન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે કે જંગલમાં વાઘને જોતા જ અમે સુરક્ષિત સ્થળે સંતાઈ ગયા। હવે બાળકો, આપણે આગળ જઈશું। છઠ્ઠું છે બાળકો, નામ પાડું બીજા નામે બોલાવવું। એમાં પહેલો પોઈન્ટ છે બાળકો, બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું। બીજો પોઈન્ટ છે બાળકો, શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે। ત્રીજો પોઈન્ટ છે બાળકો, તમારા મિત્રએ તમારું શું નામ પાડ્યું છે કેમ। તો હવે બાળકો, આપણે વાક્ય સરખાવીશું। તો બાળકો, તમારે લખવાનું છે કે યશ ઠીંગણો અને જાડું છે તેથી તેનું નામ અમે
छोटा भीम पाड्यू छे। सातमू छे बाळको, कदरूपु बेडोळ जेनो देखाव न गमे तेवू सुंदर न होय तेवू। तो बाळको एमां पेलो पॉइंट छे बाळको, માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે। બીજો પોઈન્ટ છે બાળકો, બધા બતકના પાંચમા બચ્ચાને કદરૂપું કહેતા કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું। તો હવે બાળકો આપણે વાક્ય સરખાવીશું, તો એમાં લખવાનું બાળકો, કૃષ્ણે કદરૂપી કુંજાને રૂપાળી બનાવી દીધી। હવે બાળકો અહીંયા સૂચના શું લખી છે, જોટીમાં કામ કરો, તમારા શિક્ષક ફકરો બોલશે, તમે તમારા જોટીદાર સાથે મળીને તે લખો, લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાંથી થયેલી ભૂલોને સુધારીને ફરીથી લખો, તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો। તો એમાં એકમ બેની વાર્તા એટલે કે બાળકો જે વાદળાની ગમત છે એમાંથી તમારે શું કરવાનું છે, પાંચ લીટી લખવાની છે। તો બાળકો આ તમારે જાતે જ પાઠ્યપુસ્તકમાં પેન્સિલ દ્વારા લખી નાખવાનું રહેશે। આગળ જઈશું બાળકો, બાળકો અહીંયા સૂચના શું લખી છે કે શું ઘાટું શું ઝાંખું કહો। તો એમાં પહેલું છે બાળકો, શું ગુલાબી ગાલ કે હોઠ। તો જવાબમાં શું લખવાનું બાળકો, કે ગાલ ઝાંખા અને ગુલાબી અને હોઠ ગાઠા ગુલાબી। હવે બાળકો બીજું છે, શું કાળું વાળ કે આંખની કીકી। તો જવાબમાં શું આવશે બાળકો, વાળ ઘાટા કાળા અને આંખની કીકી આછી કાળી। ત્રીજું છે બાળકો, શું લીલું મરચું કે પોપટ। તો બાળકો જવાબમાં શું આવશે, કે મરચું ઘાટું લીલું અને પોપટ ઝાંખો લીલું। ચોથું છે બાળકો, શું ધોળું દૂધ કે દહીં। તો જવાબમાં શું આવશે બાળકો, દૂધ અને દહીં બંને દોડા। પાંચમું છે બાળકો, શું પીળું લીમડાનું પાકું પાન કે પાકી કેરી। તો જવાબમાં શું આવશે બાળકો, લીમડાનું પાકું પાન આછું પીળું અને પાકી કેરી ઘાટી પીળી। તો બાળકો આ પ્રશ્નના જવાબ તમારે શું કરવાનું છે, ગુજરાતીની નોટબુકમાં લખી નાખવાનું છે, પછી બાળકો તમારે એનો ફોટો પાડીને પણ તમારે મોકલવાનો રહેશે। હવે બાળકો અહીંયા સૂચના શું લખી છે, ત્રણના જૂથમાં કામ કરો, આપેલો ફકરો વાંચો સમજો અને જવાબ લખો। એટલે કે બાળકો આપણે આ ફકરો વાંચવાનો છે અને પછી શું કરવાનું છે બાળકો, એના જવાબ આપણે શું કરવાના છે, આપવાના છે। તો ચાલો બાળકો હવે આપણે ફકરો વાંચીશું। તો બાળકો અહીંયા શું લખ્યું છે, કે રશ્મિને વાત કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા, સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી, તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી, તેમણે ડીશમાં ચટણીને વાત કરતા બધી વાનગી ગોઠવી દીધી, બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી, તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા, સિલ્વેરાને મમ્મીએ ચટણી ઉમેરતા જ જઈને બધાને એક પછી એક ડીશ આપી, એટલામાં નાના નાના પગલાં ભરતો રશ્મિ આવ્યો, રશ્મિ ઉમેરતા બાળકોની સંખ્યા 28 પહોંચી, હવે બધાને નિરાંત થઈ કેમ કે નાસ્તો કરીને જોટીમાં રમવાનું હતું તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ। હવે બાળકો આપણે આ ફકરો વાંચ્યો છે, એ ફકરા પરથી હવે શું કરવાનું છે, અહીંયા જે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નનો જવાબ આપણે શું કરવાના છે, પાઠ્યપુસ્તકમાં લખવાના છે। તો એમાં બાળકો પહેલું છે, સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી, તો બાળકો જવાબમાં શું આવશે, 28। તો બાળકો તમારે શું કરવાનું છે, પેન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું છે। બીજું છે બાળકો, શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું। તો જવાબમાં શું આવશે બાળકો,
ડીશમાંની લંબચોરસ વસ્તુ પર નજર પડી તેથી. ત્રીજું છે બાળકો, રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? તો જવાબમાં શું આવશે બાળકો, ઓછી. ચોથું છે બાળકો, શિલવેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? તો જવાબમાં શું આવશે બાળકો, ચટણી. પાંચમું છે બાળકો, એક જોટી એટલે કેટલા બાળકો? તો બાળકો તમારે શું આવશે જવાબમાં, બે. છઠ્ઠું છે બાળકો, આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે શું કરવાનું છે બાળકો, ખરાની નિશાની કરવાની છે. તો એમાં ક એટલે કે પહેલું પગલું છે, તો આપણને અહીંયા ત્રણ પોઈન્ટ આપ્યા છે. તો બાળકો શું કરવાનું છે, ત્રણ પોઈન્ટ આપ્યા હશે એમાંથી જે સાચું હશે, એ સાચું હશે તે આપણે શું કરવાનું છે, અહીંયા ખાનામાં એટલે કે પાઠ્યપુસ્તકમાં જે ખાના આપ્યું છે ત્યાં શું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. તો બાળકો પહેલું ખાનામાં શું લખ્યું છે, ભીની માટીમાં બંગલાના પગલા હતા. બીજું પોઈન્ટ છે બાળકો, માણસને બે જગ્યા એટલે કે બે જ્યારે પશુને ચાર પગ હોય. ત્રીજું છે બાળકો, 20 પછી 10 પગલા ભરતા 30 આવે છે. તો બાળકો આપણે ત્રીજા નંબરનું જે ખાનું છે ત્યાં તમારે શું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે પેન્સિલ દ્વારા, કારણ કે બાળકો આ વાક્ય સાચું છે. હવે બાળકો આપણે આગળ જઈશું. બાળકો ખ એટલે કે સંખ્યા, તો એમાં પહેલું પોઈન્ટ છે બાળકો, 4 સખીઓ રમતી હતી. અને બીજું પોઈન્ટ છે બાળકો, અભિષેકે પોતાની લખોટોની સંખ્યા ગણી. ત્રીજું પોઈન્ટ છે બાળકો, ફિરોજના દફતરમાં મોટી સંખ્યામાં ડેડકા હતા. તો બાળકો તમારે શું કરવાનું છે, જે બીજા નંબરનું ખાનું છે અને ત્રીજા નંબરનું ખાનું છે ત્યાં તમારે શું કરવાનું છે, પેન્સિલ દ્વારા ખરાની નિશાની કરવાની છે. તો બાળકો આ સાચું છે. હવે ગ એટલે કે બાત કરવાનું છે, એમાં બાળકો પહેલું પોઈન્ટ છે, ધ્રુવને બાત કરતા બધાને બિસ્કિટ મળી ગયા. બીજું પોઈન્ટ છે બાળકો, મોસંબી બાત કરતા એકરાને બધા ફળ ભાવી. અને ત્રીજું પોઈન્ટ છે બાળકો, બાદલ એક ઘોડો હતો. તો બાળકો તમારે શું કરવાનું છે, પહેલા ખાનામાં અને બીજાના ખાનામાં તમારે શું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. હવે બાળકો ઘ, ઉમેરતા એટલે કે આપણે શું કરવાનું છે, ઉમેરવાનું છે. તો બાળકો એમાં પહેલું ખાનું છે, એમાં શું લખ્યું છે બાળકો, 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ. બીજું પોઈન્ટ છે બાળકો, જરા ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું. અને ત્રીજું પોઈન્ટ છે બાળકો, 2 શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું. એટલે કે બાળકો તમારે બીજા નંબરનું ખાનું અને ત્રીજા નંબરના ખાનામાં શું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. હવે બાળકો જે સાતમા ક્રમ પર છે એમાં સૂચનામાં શું લખ્યું છે કે ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો. એટલે કે બાળકો આપણે શું કરવાનું છે, ઘટનાને જે ક્રમ આપ્યા છે એ ક્રમને શું કરવાના છે બાળકો, આપણે ગોઠવવાના છે. તો એમાં જે પહેલા નંબરનું ખાનું છે, તો બાળકો એમાં શું લખ્યું છે, રશ્મિ આવ્યું. અને બીજું છે બાળકો, બાળકોના મોઢામાં પાણી આવ્યું. અને ત્રીજું છે બાળકો, શિલવેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. અને ચોથું છે બાળકો, રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ. અને પાંચમું છે બાળકો, શિવલેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. તો બાળકો તમારા પહેલા ખાનામાં કયો નંબર આવશે, 4, પછી બીજા ખાનામાં 3, અને ત્રીજા ખાનામાં બાળકો 2, અને જે ચોથા ખાનામાં છે ને બાળકો એમાં તમારે 5 નંબર આવશે. અને 5મા નંબરનું ખાનું છે બાળકો ત્યાં તમારે શું કરવાનું છે, 1 નંબર આપવાનો છે. હવે બાળકો બીજી સૂચના શું લખી છે કે મોટેથી વાંચો. એટલે શું કરવાનું છે બાળકો, આપણે મોટેથી વાંચવાનું છે. તો એમાં શું લખ્યું છે બાળકો કે ચકલી ડાળે બેઠી હતી, ચક્કા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી. એવી રીતે બાળકો તમારે શું કરવાનું છે, મોટેથી વાંચવાનું છે. હવે બાળકો હસો એટલે કે હસવાનું છે. એમાં શિક્ષક બોલે છે,
जरा हसो विद्यार्थी बाळक हसे से जोजो हवे हा 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 एवी रीते करता हसे छे। हवे बाळक शिक्षक बोले छे अरे मने जेक तो वाचवा दो। एवी रीते बाळक तमारे शुं करवानुं छे वाचवानुं छे अने हसवानुं छे। तो बाळक आपणो पाठ अहींया पूर्ण थाय छे। तो बाळक आजनुं लेसन के आज आपणे जे पाठ्यपુસ્તકમાં જે પ્રવૃત્તિ કરી છે એટલે કે જે પ્રશ્ન આપ્યા છે અને જે ખાના છે એમાં લખવાનું છે। તો બાળકો તમારે શું કરવાનું છે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે। અને બાળકો જે તમને કીધું હતું કે શું ઘાટું અને શું ઝાખું તે તમારે શું કરવાનું છે ગુજરાતીની નોટબુકમાં લખી નાખવાનું છે। અને બાળકો જેટલું પણ આજે આપણે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ કરી છે એ બધું તમારે શું કરવાનું છે પેન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે। પછી બાળકો તમારે જે પાઠ્યપુસ્તકમાં લખા ગયા બાદ તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે। ધન્યવાદ।